જિગ્નેશ, હવે એવું નથી લાગતું કે આપણે લગ્ન કરી લેવા જોઈએ? હા, હું તો તૈયાર છું, બસ તારી હાની રાહ જોઈ રહ્યો છું. જિગ્નેશ, હું ઓફિસમાંથી રજા લઈને ગામડે જઈશ ને, ત્યારે મમ્મી પપ્પા સાથે આપણા લગ્નની વાત કરી લઈશ. પપ્પા નહીં માને પણ હું મનાવી લઈશ. અને જો સાંભળ, તારા પપ્પા નહીં માને ને તો આપણે ભાગીને લગ્ન કરી લઈશું. જિગ્નેશ, હું તને પછી ફોન કરું, કોઈક આવ્યું લાગે છે. એના ઘરે ગામડે પણ નથી. રાત દિવસ આવે એક જ વિચાર, ફોન મૂક્યા પછી ના કોઈ સમાચાર. ક્યાં કેવું તો નથી ને કે નેહા બીજાને પ્રેમ કરતી હોય અને એની સાથે નેહાનો મોબાઈલ છે. નેહા, 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 ફોન મારે મરે ગયું, મૂક બકા ફોન તો કે આવી રે ગયું, મૂક બકા ફોન તો કે આવી રે ગયું. અરે આ લકી તો મારી છે, અહીંયા ક્યાંથી આવી? બોલ મારી નેહા ક્યાં છે? બોલ ને કે જીવતો નહીં છોડ, બોલ. અરે હું નથી જાણતો નેહા ક્યાં છે, અને આજ પછી મારું નામ ના લેતો. ઓ એવી તેની શું હશે મજબૂરી,
મારા થી એકદમ કરી દીધી દૂરી હો યાદ ના આવી એને બિલકુલ મારી એના વગર મારી જિંદગી અધૂરી કોઈ ગોતી રહ્યો હશે ફોન માં એમ રે ગયું મૂક બકરા ફોન તો કે આવી રે ગયું મૂક બકરા ફોન તો કે આવી રે ગયું એ ગ્લાસમાં જહેર છે આ તારા જીગરી દોસ્તે નાખ્યું છે તને મારવા માટે મને આના ઉપર ત્યારે શક પડ્યો જ્યારે મેં મારું લકી નેહાના ઘરે જોયું કેમ કે મારું લકી તો આની જોડે હતું નેહાના ઘરે ક્યાંથી આવ્યું પછી મેં આનો પીછો કર્યો અને જોયું કે અને પછી મોકો જોઈને મેં નેહાને છોડાવ્યું નેહા જિગ્નેશ જિગ્નેશ એ દિવસે તારો ફોન કટ કર્યો હતો એ આજ ઘરે આવ્યો હતો અને હું ના માની તો મારી સાથે જબરજસ્તી કરી અને કોઈ કેફી પદાર્થ વડે મને બેહોશ કરી અને મને હોશ આવ્યો ત્યારે રાજ મારા ભાઈ તું મને માફ કરજે વાર ફોન માં એમ રે ગયું મૂક બકરા ફોન તો